हेलो चिल्ड्रन, नमस्कार। आपरे छ धोरण छ मा इंग्लिश मा यूनिट टू टू मो छो तेमा एक्टिविटी फाइव सुधी आपरे जोयू, जेमा पार्ट थ्री सुधी आपरे जोयू तू। एक्टिविटी थ्री मा आई चेक जोयू, फोर मा आपरे छोटू मोटू अने छोटेरी आपरे खाली जग्या ओजी हती वार्ता जेवो तो ते जोयू। त्यार बाद आपरे एक्टिविटी फाइव मा ધ રેનબો એટલે કે મેઘધનુષનું જે કાવ્ય હતું તે જોયું। હવે આપણે પાર્ટ ફોર યુનિટ સિક્સ એક્ટિવિટી સિક્સ પાર્ટ ફોર એક્ટિવિટી સિક્સમાં આપણે શું કરવાનું છે, જો બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો, જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો। હવે આપણે શબ્દકોશ એટલે કે એના શબ્દો જાણવા માટેનો, પરંતુ આપણે આ બધા જ શબ્દો બધા સ્પેલિંગો બધાના અર્થ આપણે નાના ધોરણથી શીખી ગયા છે, એટલે આપણે શબ્દકોશની જરૂર પડે એવી નથી। આમાં તો આપણે પહેલો જોઈશું બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ્સ, વોટરમેલન, સુગર કેન, ગ્વાવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજર, કોલીફ્લાવર, કેરોટ, બીટર, ગોળ, પોટેટોઝ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોળી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વીટર, અમ્બ્રેલા, રેનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશન, આ બધા શબ્દો આપણે જાણીતા છે। હવે આ શબ્દોને આપણે શું કરવાનું છે, તો એ શબ્દોને આપણે રૂપ પ્રમાણે શાકભાજી શાકભાજીમાં, ફેસ્ટિવલ એટલે તહેવારોમાં, અને યુઝફુલ વસ્તુ કે જે ઉપયોગી વસ્તુ છે તે, પરંતુ તેની સાથે આપણે સિઝન ઋતુઓમાં પણ જોવાનું છે। વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, અને મોનસૂન એટલે ચોમાસું। કઈ ઋતુમાં કયા ફ્રૂટ, કયા શાકભાજી અને કયા તહેવારો આપણે ઉજવીએ છીએ અને કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આપણને પહેલાં બનાના આપ્યું છે તો હું બોલું એ પ્રમાણે તમારે લખવાનું છે। તો પહેલાં બનાના છે એ આપણે ફ્રૂટમાં જોઈશું અને તે લઈશું શેમાં, મોનસૂન, પછી ગ્રેપ્સ એ ફ્રૂટમાં લઈશું, સમરમાં લખીશું ઉનાળામાં, મેંગોઝ, મેંગોઝ એટલે કેરી આપણે લખીશું સમરમાં, આપણે ઉનાળામાં ખાઈએ છીએ સમરમાં, પછી છે એપલ્સ, એપલ્સ આપણે શેમાં લખીશું વિન્ટર, વિન્ટરમાં, ત્યારબાદ વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ અને તે આપણે ઉનાળામાં ખાઈએ છીએ એટલે આપણે એમાં લખશું સમર, પછી છે સુગર કેન, સુગર કેન એટલે શેરડી એ આપણે વિન્ટરમાં આવશે ફ્રૂટમાં અને વિન્ટરમાં, ત્યારબાદ ગ્વાવા, ગ્વાવા એ પણ આપણે શેમાં કરીશું વિન્ટર અને ફ્રૂટ્સમાં, પછી છે જાંબુ, જાંબુ આપણે ક્યારે મળે છે તમને ખબર છે, તો આપણે ચોમાસામાં મળે છે અને જાંબુ આપણે શેમાં લખીએ છીએ મોનસૂન, પછી છે હવે શાકભાજી આવે છે લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે કે ભીંડા, એ ભીંડા આપણે ક્યારે મળે છે મોનસૂન, હવે વેજીટેબલ્સમાં જોવાનું છે મોનસૂનમાં લેડીઝ ફિંગર, પછી કેબીજ એ આપણે વિન્ટરમાં જોઈશું શિયાળામાં, પછી બ્રિંજર એટલે રીંગણ એ પણ આપણે શિયાળામાં લખીશું, કોલીફ્લાવર પણ વિન્ટરમાં લખીશું, કેરટ એટલે ગાજર પણ આપણે વિન્ટરમાં લખીશું, બીટર ગાર્ડ એટલે બીટ પણ આપણે શુરમાં લખીશું, સમરમાં લખીશું ઉનાળામાં, પોટેટો એ પણ સમરમાં લખીશું, સિઝન બદલાઈ ગઈ છે સિઝન સમર, પછી ઓનિયન એ પણ સમરમાં લખીશું, આ ટોટલી બધા વેજીટેબલ્સમાં લખવાના છે। હવે આપણે આવે છે ફેસ્ટિવલ્સ, તહેવારો, તો ઉત્તરાયણ, ઉત્તરાયણ શેમાં લખીશું વિન્ટરમાં, પછી દિવાળી મોનસૂનમાં આવશે, હોળી
समर में आवशे, रक्षाबंधन मॉनसून में आवशे, क्रिसमस विंटर में शियारा में आवशे, जन्माष्टमी मॉनसून चौमासा में। हवे छे यूजफुल थिंग्स वस्तुओं। हवे स्वेटर आपणे क्यारे पहेरीए छीए शियारा में, तो आवशे विंटर। यूजफुल थिंग्स में विंटर में आपणे आवशे स्वेटर, पछी अम्ब्रेला छतरी, मॉनसून में आवशे रेनकोट, ते पण मॉनसून में आवशे। त्यारबाद स्कार्फ, स्कार्फ आपणे शियाळा में बांधीए छीए एटले विंटर आवशे। फेन, पंखो, पंखोने आपणे खास बारे मास तो जरूर पड़े छे, परंतु सौथी वधारे क्यारे पड़े छे समर एटले के उनाळामां पड़े छे, जे आपणे समरमां लखीशुं। गोगल्स, आपणे बहार जाय छे उनाळामां त्यारे तड़को बहु लागे छे, ત્યારે આપણે ગોગલ્સનો ઉપયોગ ઉનાળામાં કરીએ છીએ એટલે સમર આવશે। હીટર, હીટર એટલે કે ઠંડી પડે છે ત્યારે આપણે હીટરનો ઉપયોગ કરીએ છીએ, એ આપણે વિન્ટર એટલે શિયાળામાં આવે। એર કન્ડિશનર, ઠંડી ના લાગતી અને ગરમી બહુ પડે ત્યારે, ગરમી પડે છે કઈ ઋતુમાં પડે છે તો ઉનાળામાં પડે છે, એટલે આ શેમાં આવશે સમર એટલે કે ઉનાળામાં। તો આપણે આ બધી વસ્તુઓ જોઈ, ઋતુ પ્રમાણે ફ્રૂટ જોયા, શાકભાજી જોયા, ફેસ્ટિવલ્સ જોયા અને યુઝફુલ વસ્તુઓ, અને શિયાળો, ઉનાળો અને ચોમાસું જોયા। હવે ત્યારબાદ આપણે આગળની ભાગમાં આપણે પેજ નંબર 25માં જુઓ કે અમુક આપણે નીચે આપેલા વાક્યો સાંભળો અને તે વાક્યો આપણને કયો દિવસ સૂચવે છે તેની આપણે નોંધ કરવાની છે। હવે સીઝન્સ, મંથ્સ ઓફ ધ યર, તો આ બાજુ તમારે મંથ લખવાના, મંથ ઓફ ધ યર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ રીતે બધા મહિના લખી કાઢવાના તમારે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી તમારે વિન્ટરમાં લખવાના, પછી ત્યારબાદ સમરમાં શું લખવાનું, માર્ચ, એપ્રિલ, મે, જૂન, માર્ચ, એપ્રિલ, મે, જૂન, અને ત્યારબાદ મોનસૂન છે ચોમાસું એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આટલું જોયું બરોબર। હવે આપણે નેમ ઓફ ધ ડે, આ બધાના આપણે દિવસો જોવાના છે, આપણે કયા કયા તહેવારો આવે છે, કયા મહિનામાં, કઈ ઋતુમાં તે આપણે જોવાનું છે। તો આપણે પહેલા વિન્ટરમાં જોઈશું ક્રિસમસમાં, આપણે નવેમ્બરમાં જોઈશું વિન્ટર, નવેમ્બરમાં ચિલ્ડ્રન્સ ડે, ત્યારબાદ ડિસેમ્બરમાં આવશે સ્પોર્ટ્સ ડે, જાન્યુઆરીમાં આવશે રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી, અને ફેબ્રુઆરીમાં મધર ટંગ ડે, માતૃભાષા દે, ત્યારબાદ માર્ચમાં આપણે કંઈ જ નહીં આવે, એપ્રિલમાં આવશે આંબેડકર જયંતિ, મેમાં કંઈ નહીં આવે, જૂનમાં આવશે પ્રવેશોત્સવ અને વર્લ્ડ એન્વિરોન્મેન્ટ ડે, ફરી વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈમાં કંઈ નહીં આવે, ઓગસ્ટમાં આપણે લખીશું ઇન્ડિપેન્ડન્સ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે આપણે 15મી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બરમાં આવશે હિન્દી ડે અને ટીચર્સ ડે, ટીચર્સ ડે તો તમને ખબર છે 5મી સપ્ટેમ્બર આવે, તમે બધાએ બહુ ભાગ લીધો છે, બહુ ટીચરો બધા બન્યા હતા એટલે ટીચર્સ ડે તો તમને ખબર છે, અને હિન્દી ડે, અને ત્યારબાદ છે ઓક્ટોબર ગાંધી જયંતિ, એ આપણે ક્યારે આવે છે, ઓક્ટોબરમાં આવે છે। તો હવે પછી આપણે નીચેના જે શબ્દો આપ્યા છે, વાક્યો આપ્યા છે, એ વાક્યો આપણે પછીના ભાગમાં આપણે જોઈશું, ક્યારે જોઈશું, પછીના ભાગમાં, આગળના, એ આગળના ભાગમાં આપણે શું જોઈશું, વાક્યો જોઈશું, સેન્ટન્સ જોઈશું, અને તે આપણે પછીનો જે ભાગ છે તેમાં આપણે
कि अवर टीचर टॉक अबाउट इट इन द असेंबली, बराबर। आज सेंटेंस से ते आपे जो ये चलो, अवर टीचर टॉक अबाउट इट इन द असेंबली, हमारा टीचरे सभाखंड में बात करी थी हिंदी दिवस माटे। तो आवा आपणे वाक्य तमारे वांचवाना छे अने तैयार करवाना छे, बराबर। तो तमे वांची तैयार राखजो, पछीना पाठ एटले के पाठ पांचमा आपणे आ हिंदी देना जे सेंटेंस छे के जे जे समय आवे छे जे दिवस ए आपणे पछीना पाठमा एटले के पाठ पांचमा जोईशुं। अने अहींया आगळ पाठ फोर आपणे पूरो करीए छीए। जय हिंद, નમસ્તે।